हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग। तो परमाणवीयता ए जुदा जुदा प्रकारना परमाणुओ जोड़ाई अने जे अणु बनावे छे एनी माटे आपणे जोईली। हवे ए जोईए के एक ज प्रकारना परमाणु होय ए एकबीजा साथे क्यारे जोड़ाई। तो चलो ए समझिए। तो परमाणवीयता वाळो टॉपिक ए एक ज प्रकारना अणु माटे आगळ लईए छीए। दाखला तरीके मित्रों आपणे जोवा जोईए, टॉपिक छे परमाणवीयता, एटॉमिसिटी। परमाणवीयता शुं थशे? एटॉमिसिटी। तो लास्ट लेक्चर नी अंदर मित्रों आपणे एवुं समझ्या हता के कई रीते कोई पण अणुनी कोई पण संयोजननी परमाणवीयता नक्की थाय छे। आजे एक ज प्रकारना परमाणु थी बनता अणुनी शू जोईए, परमाणवीयता विषे माहिती मेळवीए छीए। हवे जेटला जेटला निष्क्रिय तत्व छे अने जेटली जेटली धातु जोवा मळे छे, एटले के जेटला निष्क्रिय तत्व छे अने जेटली धातु तत्व छे, आ बन्नेनी परमाणवीयता मात्र अने मात्र एक ज थशे। फरी एकवार, जेटला जेटला निष्क्रिय तत्व छे अने जेटली धातुओ छे आ दरेकनी परमाणवीयता एक। सर परमाणवीयता एक एटले शू? तो के भाई आ बधा परमाणुओ जेवा के आर्गोन, हीलियम, हीलियम नियोन आर्गोन क्रिप्टोन आ बधा एक परमाणवीय छे। कया कया? हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन, ज़ेनॉन, रेडॉन, ઘણા બધા। એ પૈકી હિલિયમ એચી, નિયોન એની, આર્ગોન એઆર અને ક્રિપ્ટોન છે એ કેઆર એકલા જોવા મળે છે। એ એઆર ઓક્સિજન ઓ2 બનાવે છે એમ એઆર છે એ એઆર2 નથી બનાવતો, એની છે એ એની2, એની3, એની4 નથી બનાવતો, એ એકલા જ અસ્તિત્વ ધરાવે છે। આથી આવા પરમાણુને એક પરમાણવીય પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે। કેટલા પરમાણવીય? એક પરમાણવીય, એટલે કે તેની એટોમિસિટી કેટલી થશે? એક થશે। ઓકે, ત્યાંથી મિત્રો આગળ જઈએ। તો હવે આપણે વાત કરીએ ધાતુની, જેમ કે કોપર છે, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, આ દરેક પણ એકલા જ અસ્તિત્વ ધરાવે છે। મિત્રો કોઈ પણ પ્રકારની ધાતુ છે એ ક્યારેય દ્વિઅણુ કે ત્રિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી નથી, અને એ એકલા અસ્તિત્વ ધરાવતા હોવાથી ધાતુને આપણે લાલ અક્ષરથી લખીએ તો ધાતુઓ પણ બધી કેવી છે? એક પરમાણવીય છે, એક પરમાણવીય। ક્લિયર? ચલો હવે એક કરતા વધારે દ્વિપરમાણવીય તત્વ પર વિશે માહિતી મેળવીએ। દ્વિપરમાણવીય એટલે શું? તો કે ભાઈ કોઈ પણ પ્રકારનો એક અણુ છે એ બે સરખા પરમાણુનો બનેલો હોય, કોઈ પણ પ્રકારનો એક અણુ એ બે સરખા પરમાણુનો બનેલો હોય તો એને દ્વિપરમાણવીય અણુ તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે આ જે ટોપિક ભણીએ છીએ એમાં એક જ પ્રકારના પરમાણુ હોવા જોઈએ। ગઈકાલે આપણે જે જોયું હતું, ગઈકાલે એટલે લાસ્ટ લેક્ચરમાં, એમાં H2O એટલે શું? તો કે બે હાઇડ્રોજન એક ઓક્સિજન, પરમાણુ ચેન્જ થઈ ગયા? નહીં। આજે ટોપિક છે એની અંદર દરેક પરમાણુ એ એક જ પ્રકારનો હોવો જોઈએ। સર આના ક્વેશ્ચન કઈ રીતે આવે? તો તમને પૂછે કે ઓક્સિજનના અણુની પરમાણવીયતા કેટલી, તમને પૂછે કે કોપરના અણુની પરમાણવીયતા કેટલી, તો કે એક, આ પરમાણવીયતા છે। હવે ઓક્સિજન માટે સ્ટડી કરીએ તો હવે દ્વિપરમાણવીય અણુઓ વિશે માહિતી મેળવીએ। જેમ કે ઓક્સિજન છે, જેમ કે નાઇટ્રોજન છે, જેમ કે હાઇડ્રોજન છે, ક્લોરિન છે, તો આ બધા જ તત્વો ઓક્સિજનને આપણે ઓ નામની સંજ્ઞાથી દર્શાવીએ છીએ, પણ એ દ્વિપરમાણુ સ્વરૂપે છે એટલે આપણે એને ઓ ની બદલે ઓ2 કહીશું। નાઇટ્રોજન N2, હાઇડ્રોજન H2, ક્લોરિન Cl2, આ 2 દર્શાવે છે એ શું છે? તો કે એ સમજાવે છે કે આ પરમાણુઓ એ દ્વિપરમાણવીય છે, એક અણુની અંદર બે પરમાણુઓનો સમાવેશ થાય છે। તો અહીંયા આગળ મિત્રો આપણે એવું લખી શકીએ કે આ બધા કેવા છે? દ્વિપરમાણવીય, આ બધા દ્વિપરમાણવીય અણુ છે, તમે આખું લખજો, હું ડેશ મારું છું। ક્લિયર ટોપિક? ચલો ત્યારબાદ જોઈએ તો ત્રિપરમાણવીયમાં એક જ આવશે,
आ एक परमाणवीय छे, अहींथी द्विपरमाणवीय शुरू थयुं अने हवे शुरू थशे त्रिपरमाणवीय, जेने त्रिपरमाणवीयमां एक ज आवशे, जेने आवडतो होय कमेंट मारो। एक ज प्रकारना त्रण अणुओ भेगा थाय एवं हाल कुदरतमां एक ज संयोजन कुदरती रीते अस्तित्वमां जोवा मळे छे। फरीवार, एक ज प्रकारना त्रण सरखा परमाणुओ एक साथे भेगा जोवा मळे एवं कुदरतमां एक ज संयोजन छे। जेने आवडतुं होय ए कमेंट बॉक्सनी अंदर कमेंट करे। 3 सेकंड खमू छू, 3 2 1। बाकी होय विचारजो, सीधे सीधा आगळ न जता विचारजो अने कमेंट बॉक्सनी अंदर मित्रो कमेंट करजो। चलो ए पछी जोवा जोईए तो ओजोन तो कयो त्रिपरमाणवीय छे? ओजोन, जे एक ज परमाणु एक ज अणु एवो छे के जे त्रण अणु स्वरूपे त्रिपरमाणवीय अवस्थानी अंदर अस्तित्व धरावे छे। त्यारबाद बहुपरमाणवीय जोईए, ए पहेला चतुर्थ परमाणवीय जोई लईए। तो चतुर्थ परमाणवीयमां आवशे फोस्फरस। शुं आवशे? फोस्फरस। फोस्फरस ने P4 થી ડિનોટ કરવામાં આવે છે। ચાર ફોસ્ફરસ એકબીજા સાથે ચતુષ્ફલકીય આકારમાં ગોઠવાયેલા હોય છે। ચતુષ્ફલકીય નહીં, અષ્ટફલકીય આકારમાં ગોઠવાયેલા હોય છે, બરાબર। ઈ ચાર ફોસ્ફરસ એ ચતુઃપરમાણવીય છે, ઓક્ટાહેડ્રલ શેપ। અને એ પછી ચાર કરતા વધારે હોય તો તમે એ બધાને બહુપરમાણવીય કહી શકો। શું કહી શકો? બહુપરમાણવીય। જેમ કે સલ્ફર છે, તો સલ્ફર એક સાથે 8 અણુ ભેગા હોય એ રીતે અસ્તિત્વ ધરાવતો હોય છે। એનો એક શેપ જોવા જઈએ તો આ રીતનો હોય। ઘણા બધા શેપ એ અપર રૂપો દર્શાવે છે, એક કરતા વધારે રૂપ છે, પણ સલ્ફરનું સ્ટ્રક્ચર જોવા જાવ તો આમ આ રીતના આકારનું જોવા મળે। મુંગટ આકાર કહેવાય। 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે 8 સલ્ફર મિત્રો આપણને ભેગા જોવા મળે છે, અને આને એવું કહી શકાય કે આ બહુપરમાણવીય છે। આ કેવું છે? બહુપરમાણવીય, ક્લિયર। તો અહીંયા પરમાણ્વીયતા નામનો ટોપિક છે એ સંપૂર્ણ થાય છે। સર કઈ રીતે સવાલ પૂછાય? એક માર્કમાં સવાલ પૂછે સલ્ફરની પરમાણ્વીયતા જણાવો તો લખવાનું 8। સલ્ફર બહુપરમાણ્વીય છે, કેટલા પરમાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેનું સૂત્ર લખો, S8। આ રીતના ક્વેશ્ચન્સ છે એ મિત્રો આવી શકે છે, ક્લિયર। ચલો નોટ ડાઉન કરી લો એકવાર, ત્યારબાદ આપણે આગળ જઈએ। તો નવો હેશટેગ મારીએ આયનો। પેલા વ્યાખ્યા અને એ લખી લઈએ, પછી થોડી ડેપ્થમાં લઈ જાઉં છું। જેટલું જેટલું હું લખું એટલું બધું તમે તમારી નોટમાં બોક્સ નોટમાં રાખીને યાદ રાખવાનું છે, અને આઈ હોપ તમે બધા નોટ્સ બનાવતા હશો। નોટ્સ ખૂબ જ જરૂરી છે રિવિઝન કરવા માટે, આ આખે આખા ચેપ્ટરનું રિવિઝન માટે નોટ્સ જરૂરી છે, બાકી રીડિંગ માટે તો તમને મટીરિયલ પ્રોવાઈડ કરેલું જ છે, ક્લિયર। ચલો આયનો કોઈ પણ તત્વ સ્થાયી બનવા માટે અથવા નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા માટે, આપણે એમ જ રાખીએ, સ્થાયી બનવા માટે તે ઇલેક્ટ્રોન મેળવી અથવા ગુમાવી ડિપેન્ડ કરે પરમાણુ ઉપર। કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો ઇલેક્ટ્રોન્સ ગુમાવે। કોઈ પણ તત્વ સ્થાયી બનવા માટે તે ઇલેક્ટ્રોન મેળવી અથવા ગુમાવી તેની નજીકના નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરે છે, તેની નજીકના નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરે છે। એટલે કે પહેલા તત્વ હતું એની ઉપર કોઈ ચાર્જ નહોતો, પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવ્યા અથવા મેળવ્યા એટલે પ્લસ માઇનસ ચાર્જ ક્રિએટ થયો। એ જે પ્લસ કે માઇનસ ચાર્જ છે તેને આયન તરીકે ઓળખવામાં આવે છે। નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરે છે તેને આયનો કહે છે, તેને મિત્રો સેના તરીકે ઓળખવામાં આવે છે, આયનો તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે જોવા જઈએ તો આયનના બે પ્રકાર છે, આયનના પ્રકાર તો આયનના મિત્રો બે પ્રકાર છે, એક પોઝિટિવ આયન અને બીજો છે એ નેગેટિવ આયન। એટલે કે એક છે એ ધનાયન છે અને બીજો જે આયન છે એ કયો આયન છે? ઋણાયન છે। ધનાયન ક્યારે બને? તો કે જ્યારે કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા દાન કરે। ગુમાવે તો ધન બને, મેળવે તો ઋણ બને, ભૂલ ના પડે
इलेक्ट्रॉन पोते माइनस चार्ज कैरी करे छे, इलेक्ट्रॉन नी ऊपर आपणे माइनस लखीए छीए, माइनस जाय माइनस गुमावे तो पोते प्लस बने, माइनस मेळवे तो पोते माइनस बने। फरी एक वार, इलेक्ट्रॉन गुमावे तो पॉजिटिव धन आयन, इलेक्ट्रॉन मेळवे तो ऋण आयन। हजी एक वार रिपीट करू छू, इलेक्ट्रॉन गुमावे तो धन आयन, इलेक्ट्रॉन मेळवे तो ऋण आयन। क्लियर छे? चलो, तो इलेक्ट्रॉन गुमावे ए धन आयन बनावशे अने इलेक्ट्रॉन मेळवे ए ऋण आयन बनावशे। धन आयन ना उदाहरण नी अंदर सोडियम धन आयन छे, पोटेशियम धन आयन छे, मेग्नेशियम धन आयन छे। सर आ प्लस वन प्लस टू शू छे? हमणा आखो एनी उपर पीएचडी करिए। ऋण आयन नी वात करिए तो सीएल माइनस क्लोराइड ऋण आयन छे, सल्फाइड ऋण आयन छे, नाइट्रोजन ऋण आयन छे, वगैरह वगैरह वगैरह। चलो हवे आ माइनस वन माइनस टू प्लस वन प्लस टू हाउ कई रीते ए शक्य बने छे, तो एनी पछीना टॉपिक पर जाइए। हवे जे लखावुं छुं मित्रों टेक्स्टबुक मां नथी एटले व्यवस्थित रीते हुं लखवानो समय आपीश, बे मिनिटनो लखो तोय ठीक, स्क्रीनशॉट पाडीने पछी लखो तोय ठीक, बट नोट्स तरीके होवुं जोईए। धनायन क्यारे बने? तो सौथी पहेला धनायन समझिए। हवे निष्क्रिय तत्व छे ए हीलियम, नियोन अने आर्गोन जेवा तमारे भणवाना छे। आ त्रण नोबल गेसिस छे ए तमारे स्टडी करवाना छे। दाखला तरीके सोडियम नामनुं एक तत्व छे, आठमा धोरणनी अंदर तमे तत्व अने परमाणुनी इलेक्ट्रोनीय रचना विशे माहिती मेळवी चुक्या हशो। सोडियम जे इलेक्ट्रोनीय रचना धरावे छे 2 8 1। हवे अहींया आगळ नियोन नामनुं जे तत्व छे એ સોડિયમની નજીકનું છે, 1 થી 20 તત્વ તો આવડવા જ જોઈએ। 10મું તત્વ સોડિયમ છે, 10મું તત્વ નિયોન છે, 11મું તત્વ સોડિયમ છે। એટલે કે નિયોન કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ। તત્વ નિષ્ક્રિય ક્યારે બનશે? તો કે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના સંપૂર્ણ થાય ત્યારે તે નિષ્ક્રિય બનશે। તેમ છતાંય એના વિશે બહુ ડીપમાં માહિતી ચોથા ચેપ્ટરમાં મેળવીશું। અત્યારે એવું સમજો કે નિયોન નિષ્ક્રિય છે, શા માટે નિષ્ક્રિય છે એ ચોથા ચેપ્ટરમાં ઈ ડેપ્થ લઈશું, બરાબર છે? તો નિયોનની ઇલેક્ટ્રોનીય રચના 2 8 છે અને આ ખૂબ જ સ્થાયી તત્વ છે। નિયોન કેવું છે? ખૂબ જ સ્થાયી તત્વ છે। સોડિયમ પણ એના જેવું સ્થાયી તત્વ બનવા માંગે છે। નિયોન ખૂબ જ સ્થાયી તત્વ છે, સોડિયમ એના જેવું સ્થાયી તત્વ બનવા માંગે છે। એટલે સોડિયમ શું કરશે? તો કે આની જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવી છે, તો આની જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન એને નડે છે, તો સોડિયમ તેની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે। એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, કેટલા ગુમાવ્યા? એક, તો અહીંયા તમારે પ્લસ વન લખવાનું થશે। શું લખવાનું થશે? પ્લસ વન। તમે એ પ્લસ વન ના લખો અને ખાલી પ્લસ લખો તો પણ ચાલશે, કોઈ ટેન્શન નથી। સમજ્યા કેમ આયન બન્યો? એની પછીનું બીજું એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે મેગ્નેશિયમ છે। મેગ્નેશિયમનું પરમાણ્વીય ક્રમાંક 12 છે, એની ઇલેક્ટ્રોનીય રચના 2 8 2। એને પણ નિયોનની જેમ કેવું બનવું છે? સ્થાયી તત્વ બનવું છે। કોને? મેગ્નેશિયમને। તો એની જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોન નડે છે? 2 ઇલેક્ટ્રોન। તો એ 2 ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર જવા દેશે, ગુમાવી દેશે, સમજો છો? તો મેગ્નેશિયમ શું કરશે? તો કે એ મેગ્નેશિયમ પ્લસ ટુ બનાવશે। પહેલા તો એને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, એ સમજીએ। આ મેગ્નેશિયમ નામના પરમાણુમાં જે 2 ઇલેક્ટ્રોન વધારાના હતા એ 2 ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા। કેટલા વયા ગયા? 2। તો અહીંયા આગળ પ્લસ ટુ ચાર્જ ક્રિએટ થશે। કયો ચાર્જ ક્રિએટ થશે? પ્લસ ટુ। આજ હવે એનિમેશન એક આકૃતિ દ્વારા સમજીએ। અહીંયા આગળ સોડિયમ છે, એની 3 કક્ષા છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન। સોડિયમ નામનો પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં રહેલા 1 ઇલેક્ટ્રોનને ગુમાવે છે, એટલે આ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બીજા પરમાણુમાં વયો જશે। આ ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી ક્યાં વયો જશે? બીજા પરમાણુમાં। આયનીય બંધ આ રીતે બને, એ કેમ થશે? બધું એક એવું છે ને, તો આયનીય બંધ અને સહસંયોજક બંધના ખૂબ જ મહત્વના લેક્ચર્સ આપણે એક્સ્ટ્રા લઈ લઈશું। બટ અત્યારે સમજો કે સોડિયમ નામનો પરમાણુ છે એ 1 ઇલેક્ટ્રોનને બહાર જવા દે છે। શા માટે? તો કે એને નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરવી છે, તો જેનો 1 ઇલેક્ટ્રોન હતો એ 12 વયો ગયો, હવે કેટલા વધ્યા? 2 ને 8, તો
तो अत्यारे आज छेल्ली कक्षा छे ए दूर थी गई कारण के इलेक्ट्रॉन जो योग्य तो सोडियम क्या सुधी हे तो के सोडियम ना परमाणु जे एनी बॉर्डर ड्रॉ करू छू जे मैं ब्लू कलर नी बॉर्डर ड्रॉ करी छे त्यां सुधी जोवा मळशे छेलो इलेक्ट्रॉन वयो गयो एटले के सोडियमे एक इलेक्ट्रॉन गुमावी दीधो अने ए सोडियम धन आयन बनी गयो धन आयन नी संयोजकता शुं तो के ऊपर जे इलेक्ट्रॉन मेळवे अथवा गुमावे ने एने ए परमाणु नी संयोजकता तरीके ओळखवामां आवे छे कोई पण परमाणु ज्यारे इलेक्ट्रॉन मेळवे अथवा गुमावे तेने शुं कहेवाय छे तेनी संयोजकता समझो छो समग्र बात ने चलो हवे मित्रों आपणे वात करीए मेग्नेशियम नी तो मेग्नेशियम तरफ थी जोईए तो मेग्नेशियम नी इलेक्ट्रोनीय रचना छे ए छे 282 એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આને કેટલા જોતા છે મેગ્નેશિયમ ને તો કે 2 ને 8 જ જોતા છે આજે ત્રીજી કક્ષા છે ત્રીજો રૂમ છે એને જવા દેવો છે અને આ ઇલેક્ટ્રોન મેં અહીંયા એકારે 8 લખ્યા એક 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 આમ ગોઠવાયેલા હોય એક 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 ગોઠવાયેલા હોય અત્યારે સરળતા ખાતર આપણે એક સાથે 8 લખેલા છે એટલે મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવી દેશે કેટલા ગુમાવ્યા 2 ગુમાવ્યા એટલે કે એ મેગ્નેશિયમ પોઝિટિવ 2 બનાવશે જેટલા ગુમાવે એટલો ચાર્જ પોઝિટિવ જેટલા ગુમાવે એટલો ચાર્જ પોઝિટિવ એની ઉપર બનશે ક્લિયર હવે ચલો નોટ ડાઉન કરી લ્યો એ પછી ઋણ આયન તરફ જઈએ આકૃતિ છે એ પ્રોપર બનાવવાની ટ્રાય કરજો મેળવે કયા કિસ્સામાં ગુમાવે કયા કિસ્સામાં તો આ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન હોય તો એ તત્વ ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે ફરીવાર તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન શું કરે છે ગુમાવે છે અને તત્વની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન મેળવે છે કેટલા મેળવશે તો બાહ્યતમ કક્ષામાં 8 કરવા માટે જેટલા મેળવવા પડે એટલા મેળવશે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવાના હોય કેટલા પૂરા કરવાના હોય 8 હવે બાહ્યતમ કક્ષામાં 5 હોય તો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન્સની જરૂર પડે તો એ 3 મેળવશે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 8 પૂરા કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એ 2 મેળવશે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો 8 પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો એ 1 મેળવશે ક્લિયર છે ચલો ત્યાંથી આગળ જઈએ તો હવે વાત કરીએ હું અલ્ટિમેટલી બહુ મોડરેટ સ્પીડથી જાઉં છું કદાચ કોઈને સમજવામાં તકલીફ પડતી હોય એ માટે સ્પીડ થોડી ધીમી રાખેલી છે તમને એવું લાગતું હોય કે સ્પીડ થોડી સ્લો છે તો સેટિંગમાં તમે 1.25 કે 1.5 તમને યોગ્ય લાગતું હોય તમને સમજાતું હોય તો તમે કરી શકો છો ક્લિયર ચલો મિત્રો આગળ વધીએ હવે બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન્સ છે એટલે ઉદાહરણ તરીકે હું લઉં છું અહીંયા ક્લોરિન ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે અને તેની ઇલેક્ટ્રોનીય રચના છે 2 8 7 ક્લોરિનની નજીકનું નિષ્ક્રિય તત્વ છે આર્ગોન એ કેમ ખબર પડે સર નિષ્ક્રિય છે ચોથા ચેપ્ટરમાં બીજું એની ઇલેક્ટ્રોનીય રચના 2 8 8 છે આર્ગોનની ઇલેક્ટ્રોનીય રચના કેટલી છે 2 8 8 બાહ્યતમ કક્ષા પૂર્ણ છે એટલે નિષ્ક્રિય કહેવાય હવે શા માટે કેમ શું નિષ્ક્રિય બને છે એ ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે મિત્રો ચર્ચા કરવાની રહેશે ચલો ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને એ કેમ એક પહેલા તો કેમ એક મેળવશે તો કે આર્ગોનની ઇલેક્ટ્રોનીય રચના શું છે 2 8 8 આર્ગોનની 2 8 8 આર્ગોન સ્થાયી છે નિષ્ક્રિય છે તો ક્લોરિન પણ નિષ્ક્રિય બનવા પ્રયત્ન કરશે આપણે કહીએ ને આજુબાજુવાળા જે હોય એ મુજબ એની જેવા આપણે બનવા પ્રયત્ન કરતા હોઈએ તો ક્લોરિન પણ એની જેવો બનવા પ્રયત્ન કરશે ઓલી કહેવત છે યુ આર ધ એવરેજ ઓફ યોર 5 ફ્રેન્ડ્સ મિત્રો તમારી આપણે ઘણી બધી વાર મમ્મી પપ્પા કહેતા હોય કે ભાઈ એ મિત્ર સારો નથી મૂકી દે ને તમારી અંદરના જે લક્ષણો છે એ આજુબાજુના તમારા સૌથી નજીકના 5 મિત્રની એવરેજ જેટલા હોય સમજો છો એના મોટા ભાગના લક્ષણો તમારી અંદર હોય સેમ વે આની અંદર થાય છે કે આર્ગોનની ક્લોરિનની બાજુમાં આર્ગોન છે ને આર્ગોન સ્થાયી છે તો ક્લોરિને એવું વિચારે છે કે મારે સ્થાયી બનવું છે એટલે એ 1 ઇલેક્ટ્રોન કોઈ પાસેથી મેળવશે
गुमावेला इलेक्ट्रॉन ने जमणी बाजू लखवाना होय, गुमावेला इलेक्ट्रॉन ने जमणी बाजू लखवाना होय, परंतु मेळवेला जे इलेक्ट्रॉन्स छे एने आपणे डाबी बाजू लखवा पड़े, मेळवेला इलेक्ट्रॉन्स ने आपणे डाबी बाजू लखवा पड़े, डाबी बाजू। क्लियर? चलो, क्लोरीने केटला इलेक्ट्रॉन मेळव्या? एक। क्लोरीने केटला इलेक्ट्रॉन मेळव्या? एक। इलेक्ट्रॉन नो चार्ज केटलो छे? माइनस। तो Cl नी उपर एक माइनस आवशे, माइनस वन ने वन पण लखी सको अने खाली माइनस पण लखी सको, अने एनी इलेक्ट्रॉनिक कन्फिगरेशन 2 8 8 થઈ જશે, ઇલેક્ટ્રોનની રચના 2 8 8 થશે। શા માટે? અહીંયા આગળ 7 ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન મેળવી લીધો, ટોટલ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન। ક્લિયર છે? ચલો, આ જ રીતે બીજું એક તત્વ લઈએ, સલ્ફર। શું નામ છે? સલ્ફર। જો 7 ઇલેક્ટ્રોન હતા, 8 કરવાના હતા, તો કેટલા મેળવ્યા? 1। હવે સલ્ફર નામનું તત્વ પરમાણ્વીય ક્રમાંક એનો છે 16, એની ઇલેક્ટ્રોનીય રચના થશે 2 8 6। ઇલેક્ટ્રોનિક રચના સલ્ફરની કેટલી થશે? 2 8 6। હવે એને 8 ઇલેક્ટ્રોન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડશે? 2 ઇલેક્ટ્રોન। એટલે સલ્ફર, કારણ કે સલ્ફરની બાજુમાંય કોણ છે? સલ્ફરની થોડેક નજીક કોણ છે? આર્ગોન। આર્ગોન કેવું છે? સ્થાયી છે। આર્ગોન કેવું છે? નિષ્ક્રિય છે। સલ્ફર પણ નિષ્ક્રિય બનવા માટે પ્રયત્ન કરશે, એટલે કે સલ્ફરની ઇલેક્ટ્રોનની રચના 2 8 6 છે, એ વધારાના 2 ઇલેક્ટ્રોન મેળવશે અને સલ્ફર -2 બનાવશે। શું બનાવશે? સલ્ફર -2, એટલે એની ઇલેક્ટ્રોનની રચના બની જશે 2 8 8। -2 કેમ આવ્યા? કારણ કે ઇલેક્ટ્રોન ઉપર -1 ચાર્જ છે, એવા એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે સલ્ફરની ઉપર -2 લખવામાં આવે છે। ક્લિયર છે મિત્રો? ચલો, આ જ રીતે હવે એનિમેશન જોઈ લઈએ, જે સામે આકૃતિઓ બનાવેલી હતી। આ ક્લોરિન, ક્લોરિનની ઇલેક્ટ્રોનની રચના 2 ઇલેક્ટ્રોન, 2 8 અને 7। હજી કહું છું 8 અહીંયા એટલે આટલા ભાગમાં જ 8 હોય એવું નહીં, એ 8 8 જુદી જુદી દિશાઓએ ગોઠવાયેલા હોય। હવે તેની બાહ્યતમ કક્ષામાં ઓલરેડી 7 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન એ 12 થી મેળવી લેશે, એટલે ટોટલ કેટલા થઈ જશે? 8। અને ક્લોરિન છે એ ઋણાયન બનાવશે, ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન, ફરીવાર ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન। તો આ Cl- આ રીતે બનશે। આ જ રીતે સલ્ફરની વાત કરીએ મિત્રો, તો સલ્ફર ન્યુક્લિયસમાં એટલે કે સલ્ફરનો પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન્સ છે, આ પહેલી કક્ષા, અરે સલ્ફર આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, અને અહીંયા આગળ છે એ ત્રીજી કક્ષા છે। એના ઇલેક્ટ્રોન્સ ગણીએ તો એ થશે 2 8 6। કેટલા ઇલેક્ટ્રોન્સ થશે? 2 8 6। 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન। બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂરું કરવું છે, નિષ્ક્રિય બનવું છે, આની જેમ સ્થાયી બનવું છે, તો શરૂઆતમાં તો ઓકે છે, છેલ્લે ડખો છે, અહીંયા 8 છે, અહીંયા આગળ કેટલા છે? 6। 6 માંથી 8 કરવા માટે એ 12 થી 2 ઇલેક્ટ્રોન્સને મેળવશે, ઇલેક્ટ્રોન્સ ઇલેક્ટ્રોન્સ, 2 ઇલેક્ટ્રોનને મેળવી અને 6 માંથી કેટલા બનાવી લેશે? 8 બનાવી લેશે। આ રીતે સલ્ફર પણ કેવું તત્વ બની જશે મિત્રો? સ્થાયી તત્વ બની જશે। ક્લિયર? તો આ રીતે ધનાયન અને ઋણાયન છે એ બનતા, તો ધનાયન ઋણાયન, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન બનાવે છે, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણાયન બનાવે છે, ફરીવાર કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન આયન બનાવે છે અને કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ આયન બનાવે છે। હવે એ આયનો કેટલા કેટલા હોય, કેવા કેવા હોય એ આપણે જોઈએ। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો એવા આયનની વાત કરીએ છીએ જેની સંયોજકતા +1 હોય, જેની સંયોજકતા કેવી હોય? +1। હવે +1 નો મિનિંગ શું થશે? તો કે તેને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે। ફરીવાર રિપીટ કરું છું, +1 નો મિનિંગ શું થશે? તેને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો હોય। તો આવા કયા કયા તત્વ છે કે જે એક એક ઇલેક્ટ્રોન ગુમાવતા હોય? તો +1 નું લિસ્ટ બનાવીએ તો એક હાઇડ્રોજન છે H+, બીજો સોડિયમ છે Na+, ત્રીજો પોટેશિયમ છે K+। આ બધા એવા છે કે જે પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે છે। એ પછી આવશે હાઇડ્રોજન,
सोडियम पोटेशियम पोटेशियम पछी तमे लई सको कोपर प्लस आवा तो लॉट ऑफ 20 25 25 30 के 35 40 छे समग्र आवर्त कोष्टक नी अंदर कदाच एनाथी पण वधारे परंतु आपणे जेटला सिलेबस नी अंदर ना छे एटला उपयोग में लेवाना छे अमुक तत्वो एवा छे કે જે પોતે પ્લસ વન પણ અવસ્થા ધરાવતા હોય અને એ પોતે પ્લસ ટુ પણ અવસ્થા ધરાવતા હોય ઇનશોર્ટ એવું કહી શકાય કે તેના આયનો એ એક કરતાં વધારે સંખ્યામાં ઉપલબ્ધ હોય ફરી એકવાર એવું કહી શકાય કે તેના આયનો એ એક કરતાં વધારે સંખ્યામાં ઉપલબ્ધ જોવા મળતા હોય ચલો હાઇડ્રોજન સોડિયમ પોટેશિયમ કોપર એ સિવાય છે લિથિયમ એ પણ પ્લસ વન ચાર્જ કેરી કરે છે બરાબર સંયોજકતા પ્લસ ટુ ની અંદર જઈએ હવે આ બધાના નામ જોઈ લઈએ તો આનું નામ છે હાઇડ્રોજન પ્લસ હોય ત્યારે તેને હાઇડ્રોજન કહેશું માઇનસ હશે ત્યારે હાઇડ્રાઇડ કહીશું એ હમણાં તમને શીખવાડું આ છે સોડિયમ હાઇડ્રોજન સોડિયમ આ કયો આયન છે પોટેશિયમ અહીંયા આગળ છે હવે સમજો અહીંયા સીયુ પ્લસ છે અહીંયા એક નાનો એવો નિયમ લાગશે ધ્યાનથી સમજજો આવડી જશે કોપર બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એક કોપર પ્લસ વન છે અને એક કોપર પ્લસ ટુ છે જ્યારે કોઈ પણ ધાતુ આવી રીતે બે ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય ત્યારે જે નીચી ઓક્સિડેશન અવસ્થા છે એક અને બેમાં નાનું કોણ છે તો કે એક જે નીચી ઓક્સિડેશન અવસ્થા છે તેને કોપર સાથે અસ લાગશે એટલું એટલે એનું નામ બની જશે ક્યુપ્રસ ફરી એકવાર કોઈ પણ તત્વ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા એટલે કે બે અવસ્થા બનાવતો હોય ત્યારે જે એની ઓછી ઓક્સિડેશન અવસ્થા છે એમાં અસ પ્રત્યય લાગશે અને વધારે અવસ્થા છે એમાં ઇક પ્રત્યય લાગશે એટલે કે આ કોપર કોપર સાથે અસ લાગે તો એને ક્યુપ્રસ કહેવાય શું કહેવાય આને ક્યુપ્રસ અને પ્લસ ટુ છે તો એમાં ઇક પ્રત્યય લાગે ઓછી ઓક્સિડેશન અવસ્થા આ ઉપર તમે જે જુઓ છો એની ઓક્સિડેશન અવસ્થા અથવા તેની સંયોજકતા છે જો ઓછી સંયોજકતા હોય તો અસ લાગે વધારે સંયોજકતા હોય તો ઇક લાગે ફરી એકવાર એક જ તત્વ એક કરતાં વધારે આયન બનાવતો હોય આવા સમયે ઓછી ઓક્સિડેશન અવસ્થા અથવા ઓછી સંયોજકતા છે ત્યાં આગળ એને અસ પ્રત્યય લાગશે અને જેની વધારે સંયોજકતા છે ત્યાં આગળ તેને ઇક પ્રત્યય લાગશે એક જ મિનિટ મિત્રો હેલો ફરીવાર ઓછી સંયોજકતા છે તો અસ પ્રત્યય વધારે સંયોજકતા છે તો એક પ્રત્યય લાગશે તો આને અહીંયા ઓછી હોય તો અસ પ્રત્યય લાગે અને વધારે સંયોજકતા હોય તો એક પ્રત્યય લાગે તમે આને ઓક્સિડેશન અવસ્થાની બદલે સંયોજકતા કહેશો એ વધારે બેટર રહેશે તો અહીંયા આગળ આપણે લખી શકશું ક્યુપ્રિક બીજું એક ઉદાહરણ જોઈએ આયન પણ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે જેમ કે એફઈ પ્લસ ટુ અને એફઈ પ્લસ થ્રી અહીંયા આગળ બે છે અહીંયા આગળ ત્રણ છે સર ખબર કેમ પડે અમારે ક્યારે કહી લેવી તમને કાઉન્સમાં આપેલું હોય કાઉન્સમાં રોમન અક્ષરથી લખેલું હોય બે હોય તો બે આઈ રોમનમાં બે લખેલા હોય ત્રણ હોય તો રોમનમાં ત્રણ લખેલા હોય ચલો આ ફેર આ આયન છે બરાબર એમાં પ્લસ ટુ છે આયનનું લેટિન નામ છે ફેરમ આયનનું લેટિન નામ શું છે ફેરમ એ ફેરમમાં અસ પ્રત્યય લાગે તો એને ફેરસ કહેવાય અને એમાં એક પ્રત્યય લાગે તો તેને ફેરિક કહેવાય શું કહેવાય ફેરિક ઓછી સંયોજકતા અસ વધારે સંયોજકતા તો ઇક ક્લિયર ઓકે તો આ જાણકારી માટે છે બનાવી લેજો ટેબલ પછી તો અહીંયા આગળ પ્લસ વન છે તો આને આપણે કહી દઈશું ક્યુપ્રસ એની પછી લિથિયમ હજી લઈ શકો સિલ્વર સિલ્વરની સંજ્ઞા છે એજી એજી ઓજી એજી સિલ્વરની સંજ્ઞા છે એ આર્જન્ટમ નામના લેટિન આર્જન્ટમ નામના લેટિન નામ પરથી એજી પ્લસ આવેલું છે ચલો હવે સંયોજકતા બદલીએ સંયોજકતાનો હેડિંગ કાક નવા કલરથી મારીએ સંયોજકતા અહીંયા આગળ પ્લસ વન એટલે કે આ બધે બધું છે એ પ્લસ વન ધરાવતી હશે અહીંયા સંયોજકતા બદલી લઈએ સંયોજકતા લઈએ માઇનસ વન સંયોજકતા માઇનસ વન એટલે કે હવે જે પણ લિસ્ટ બનાવીએ છીએ એ કોનું લિસ્ટ હશે માઇનસ વન સંયોજકતા ધરાવતી હશે એટલે કે ઉપર જે પણ પ્રકારનો ચાર્જ હશે એ માઇનસમાં આવશે ચલો એનું લિસ્ટ તૈયાર કરીએ મિત્રો તો હાઇડ્રોજન વાંદરી પાનું છે કેવું પાનું છે હાઇડ્રોજન વાંદરી પાનું એટલે એ પ્લસ વન ધરાવે છે એ પ્લસ ટુ પણ ધરાવે છે આથી એને આપણે વાંદરી પાના તરીકે ઓળખીશું વાંદરી પાનું
तो अहीं आगळ हाइड्रोजन छे ए अमुक संजोगोनी अंदर एक इलेक्ट्रॉन मेळवे पण छे, अमुक संजोगोमां एक इलेक्ट्रॉन गुमावे पण छे, अने ई मेळवे छे એટલે આપણે એને માઇનસ તરીકે એડ કરીશું. ગઈકાલનો લેક્ચર એચ માઇનસ. આ આયનને આપણે હાઇડ્રાઇડ આયન તરીકે ઓળખીશું. અને શેના તરીકે ઓળખીશું? હાઇડ્રાઇડ. જેટલા જેટલા માઇનસ વન છે, માઇનસ ટુ છે, માઇનસ થ્રી છે, એમાં આઇડ પ્રત્યય લાગશે. ઓલમોસ્ટ આઇડ લાગી શકે, એટ લાગી શકે, છેલ્લે શું લાગે? કાં તો આઇડ. હાઇડ્રોજનનું હાઇડ્રાઇડ, ઓક્સિજનનું ઓક્સાઇડ, સલ્ફરનું સલ્ફાઇડ, નાઇટ્રોજનનું નાઇટ્રાઇડ. આઇડ પ્રત્યય લાગે, દરેકમાં નહીં ઓલમોસ્ટ કહું છું, સમજ્યા? ચલો, ક્લોરિનનું ક્લોરાઇડ, બ્રોમિનનું બ્રોમાઇડ, આયોડિનનું આયોડાઇડ, ફ્લોરિનનું ફ્લોરાઇડ, આઇડ પ્રત્યય લાગે. આઈ હોપ મિત્રો તમે વ્યવસ્થિત રીતે આને સમજતા હશો. આ ફ્લોરાઇડ છે. આ માઇનસ એક એક ના લખો તો મિત્રો ચાલે, કોઈ ઇસ્યુ નથી. એચ માઇનસ, એફ માઇનસ, સીએલ માઇનસ, બી આર માઇનસ, બી આર માઇનસ અને આઈ માઇનસ. એટલે કે હું આ રીતે લખું છું, તમારે હોમવર્ક આ રીતે નથી કરવાનું. હું તમને સમજાવવા માટે આ રીતે લખું છું, એકની એક વસ્તુ બે ત્રણ વાર રિપીટ કરી શકું. તમારે હાઇડ્રોજન એચ પ્લસ, સોડિયમ એન એ પ્લસ, પોટેશિયમ કે પ્લસ, ક્યુ પ્લસ, સીયુ પ્લસ, આ જ રીતે લખવાનું છે. સિક્વન્સ આ જ રહેશે. ઉતારો મારીને હોમવર્ક ઝડપથી પૂરું કરવું, એનું કોઈ 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 બેનિફિટ નથી, કોઈ ફાયદો નથી, સમજો છો? તો આપણે આપણા સારા માટે હોમવર્ક સારી રીતે કરીશું, ક્લિયર છે? આઈ હોપ કોઈ વિદ્યાર્થી હોમવર્કમાં ચીટિંગ નહીં કરે, અધરવાઇઝ એનું બગડશે, સમજો છો? ફ્લોરિનનું શું શું બનશે? ફ્લોરાઇડ. ક્લોરિનનું બનશે ક્લોરાઇડ. બ્રોમિનનું બનશે બ્રોમાઇડ. આયોડિનનું બનશે આયોડાઇડ. ક્લિયર? ચલો નવી અવસ્થા પર જઈએ. 15 સેકન્ડ જેવું આપું છું, લખવું હોય તો લખી નાખો, એટલે હું ઇરેઝ કરી લઉં. આખું બોર્ડ છે કન્ટિન્યુઅસ મારે છે. પ્લસ વન અને માઇનસ વન સંપૂર્ણ થઈ, હવે પ્લસ ટુ અને માઇનસ ટુ પર આવીએ. અત્યારે આપણે જે પણ લખીએ છીએ આ બધા એક પરમાણવીય આયન છે. અત્યારે જેટલા બનાવું છું એ કેવા છે? એક પરમાણવીય આયન. એક જ પરમાણુ હોય, હાઇડ્રોજન હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, સીયુ હોય, બે પરમાણુ ભેગા નથી, એક જ પરમાણવીય છે. ઇરેઝ કરી લઉં મિત્રો આને. થ્રી ટુ વન. ક્લિયર છે? ત્યાંથી આગળ જઈએ તો હવે આપણે સંયોજકતા લઈએ પ્લસ બે. સંયોજકતા કેટલી લઈએ છીએ? પ્લસ બે. આની ઉપરના સવાલ કઈ રીતે આવશે, સંયોજનો કઈ રીતે આવશે એ તમને કહીશ, બટ આ હર હાલમાં આખો ચાર્ટ છે, આખું ટેબલ છે, એ યાદ રાખવાનું રહેશે. ચલો, સંયોજકતા પ્લસ બે માં આપણે આગળ વધીએ તો સૌથી પહેલા લખીશું મેગ્નેશિયમ. મેગ્નેશિયમની સંયોજકતા છે એમજી પ્લસ ટુ. મેગ્નેશિયમની સંયોજકતા કઈ છે મિત્રો? એમજી પ્લસ ટુ. મેગ્નેશિયમ પછી આવે છે કેલ્શિયમ. કેલ્શિયમની સંજ્ઞા થશે સીએ પ્લસ ટુ. ક્લિયર? એને કેલ્શિયમ કહેવાશે. કોપરની વાત કરીએ તો કોપર પ્લસ વનમાં હતું તો ક્યુપ્રસ કહેતા, એ પ્લસ ટુમાં હશે તો આપણે એને ક્યુપ્રિક કહીશું. ક્યુપ્રિક, ભૂલ ના પડે, ઉપર સીએ પ્લસ ટુ છે અને હવે જે લખું છું એ સીયુ પ્લસ ટુ છે. ભૂલ ના પડે, કેલ્શિયમ સીએ છે, કોપર સીયુ છે, સમજો છો? હજી નિકલ પ્લસ ટુ, કોબાલ્ટ પ્લસ ટુ, વેનેડિયમ પ્લસ ટુ, ટિટેનિયમ પ્લસ ટુ બધા પ્લસ ટુમાં ધરાવે છે, પણ આપણે બને ત્યાં સુધી સિલેબસની અંદર રહેવાનું છે અને સિલેબસની અંદર રહેશો એટલે દસમા સુધીનું કવર થઈ જશે. અગિયાર બારમાં આ તો આવશે જ તે, આનાથી વધારે ઘણું આગળ આવશે, એટલે આ તો બેઝ જ છે અગિયાર સાયન્સના કેમેસ્ટ્રી માટેનું. રેડી? ચલો આગળ વધીએ. ત્યારે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્યુપ્રિક, ક્યુપ્રિક પછી જોઈએ ફેરસ. ફેરસ, તમે આને કોપર લખી શકો, તમે આને ક્યુપ્રિકની બદલે કોપર લખો તો ખોટું નથી, તો પછી એને આ રીતે લખવું પડે. જુઓ, તમારે ક્યુપ્રિકની બદલે જો કોપર લખવું હોય ને તો કોપર લખી શકાય, તો કાઉન્સમાં એને એની સંયોજકતાને રોમન અંકથી દર્શાવવું પડે. તમે અહીંયા આગળ ક્યુપ્રસની બદલે ક્યુપ્રસ નથી લખવું, કોપર જ લખવું છે તો કોપર લખો, કોઈ ખોટું નથી, લખો કોપર. ચલો, બટ એની ઓક્સિડેશન અવસ્થા છે એને રોમન અંકથી તમારે દર્શાવવું પડે. ચલો આગળ સમજીએ. મેગ્નેશિયમ જોયું, કેલ્શિયમ જોયું, કોપર જોયું,
कोपर पछी बात करिए तो हवे बात करिए फेरस। फेरस शू है तो कि एफ ई प्लस टू हम लिखू तू सर एने फेरस नहीं आपने आयन लखू है आयन लखो खोटू नहीं बट ब्रेकेट में शू लख पड़े प्लस टू समझो छो फेरस लखो तो चल से बट अपने टेक्स्टबुक ने फॉलो करिए नाइंथ नी टेक्स्टबुक ने तो आपने अहीं लखीशू आयन ब्रेकेट ऑफ टू जेने फेरस तरीके ओळखवामां आवे छे अने एने आपने एफ ई प्लस टू थी डिनोट करिए छीए। क्लियर छे। चलो एनी पछीनी संयोजकता जोईए एटले के हवे पछीनी जे आपणे संयोजकता जोईए छीए ए बधी माइनस बे वाळी छे। संयोजकता माइनस बे चलो माइनस बे मां जोईए माइनस बे मां कोण कोण आवशे तो के सौथी पहला आवशे ऑक्सीजन। ऑक्सीजन ए बे इलेक्ट्रॉन गुमावी अने ओ माइनस टू बनावे छे। क्लियर छे। ए पछी जोईए तो सल्फर नामनो परमाणु छे सल्फर ए पण बे इलेक्ट्रॉन गुमावी अने एस माइनस टू बनावे छे तो आने आज ऑक्सिजन छे ए हतो त्यारे मुक्त अवस्था में ए ऑक्सिजन हतो परंतु ज्यारे ए बे इलेक्ट्रॉन गुमावी दे छे त्यारे ए ऑक्सिजन माथी शू बनी जाय छे ऑक्साइड। समझो छो सल्फर छे ए मुक्त अवस्था में सल्फर हतो पण पछी ए शू बनी जाय छे सल्फाइड आइड प्रत्यय लागशे तो आपणे अहींया आगळ लखी लईशुं ऑक्साइड सल्फाइड प्लस त्रण वाली अवस्था की अंदर जाइए कि जेनी ऑक्सीडेशन अवस्था अथवा तो जेनी संयोजकता है ये केटली हुई प्लस त्रण हुई तो एवी संयोजकता की बात करिए कि जेनी संयोजकता प्लस त्रण है अने पछी माइनस त्रण में जाइए एटले आपणा एक परमाणवीय आयनों जे लिस्ट है ये परिपूर्ण थशे अने पछी जे लिस्ट शुरू थशे ए बहुपरमाणवीय आयनों थशे एटले कि हवे आपणे शुरू करिए छीए संयोजकता जेनी संयोजकता केटली है प्लस थ्री प्लस थ्री संयोजकता की बात करिए तो सौ प्रथम प्लस थ्री में कोण आवशे एल्युमिनियम सौथी पहला मित्रों कोण आवशे एल्युमिनियम एल प्लस थ्री हवे तमे प्लस थ्री नो मीनिंग समझी गया हशो के एल्युमिनियम ए पोतानी बाह्यतम कक्षा मांथी त्रण इलेक्ट्रॉन गुमावे गुमावे ए प्लस बने केटला गुमावे त्रण एटले प्लस त्रण बनी गया माइनस बे नो मीनिंग शू थाय ऑक्सिजन बे इलेक्ट्रॉन ने मेळवे अने ए मेळवे एटले ए केवुं बनशे माइनस बनशे। समझो छो समग्र वात ने तो आथी वात करिए आपणे एल्युमिनियम एल्युमिनियम जेनी अवस्था छे एल प्लस थ्री ए पछी बोरोन करीने एक तत्व छे बुक मां नथी जानकारी माटे छे आ बोरोन एनी पण ऑक्सीडेशन एनी घणी बधी ऑक्सीडेशन अवस्था छे बट अत्यारे बोरोन प्लस थ्री। क्लियर। तो आ रीते बोरोन ना लखो तो चलशे जवा दियो ने खोटू मेमरी वाणी राखो तो प्लस त्रणनी अंदर एल्युमिनियम आवशे। हवे आपणे वात करिए ऑक्सीडेशन अवस्था एटले के संयोजकता हूँ ऑक्सीडेशन अवस्था बोलूँ तमारे संयोजकता समझवानुं कारण के संयोजकता ए 11 12 साइंसनी अंदर एने ऑक्सीडेशन अवस्था थी भणशो बने इक्वल वर्ड्स छे तो हवे आपणे समझिए संयोजकता माइनस थ्री माइनस थ्री अंदर कोनो कोनो समावेश थशे तो के सौथी पहला आवशे फोस्फाइड शू आवशे फोस्फाइड फोस्फाइड नी जे अवस्था बनशे ए बनशे पी माइनस थ्री शू बने छे पी माइनस थ्री। क्लियर छे। अहींया आगळ एक परमाणवीय ऑलमोस्ट पूरा थई गया छे नोट डाउन करी लियो एटले बहुपरमाणवीय आयन नी अंदर जईए। चलो एक वार मित्रों तो समझिए कि बहुपरमाणवीय आयन शू छे बहुपरमाणवीय आयन एवा आयन के जेमा एक करता वधारे परमाणुओ जोड़ायेला होय। फरी एक वार मित्रों एवा आयन नी वात करीए छीए के एमा एक करता वधारे परमाणुओ जोड़ायेला होय तो आवा आयन ने बहुपरमाणवीय आयन तरीके ओळखवामां आवे छे। जेम के सौथी पहेला एमा संयोजकताना भागला पड़शे तो सौथी पहेला जोईए प्लस वन संयोजकता संयोजकता प्लस वन संयोजकता प्लस वन आभार तो आनी अंदर एक ज आयन नो समावेश थाय छे बहुपरमाणवीय आयनों में जेनु नाम छे एमोनियम। शू नाम छे
एमोनियम, एनएच थ्री एटले एमोनिया थाय, एनएच फोर प्लस एटले एमोनियम थशे, एमोनियम। आनी फॉर्म्यूला बनशे एन एच फोर प्लस, शू बनशे एन एच फोर प्लस। सर आ कई रीते बने, आमां कोण प्लस कोण माइनस, एन प्लस के एच प्लस, एन माइनस के एच माइनस, एना बहु डीप स्ट्रक्चर नी अंदर आपणे हाल नथी जवानुं। दरेकना स्ट्रक्चर ड्रॉ करीश तो समय वधारे जोशे ने तमारे बाउंस थशे, क्लियर? अदरवाइज समय जोवे तो અત્યારે એના સ્ટ્રક્ચર નથી ભણવાના, એના સ્ટ્રક્ચર 11th સાયન્સ ની અંદર આવશે। અત્યારે તમારે એ યાદ રાખવાનું છે કે NH4 છે એ પોઝિટિવ 1 છે, કારણ કે જે એક આ સોરી એક પરમાણવીય આયન હતા, યસ, એ +1 +2 +3 -1 -2 -3, એક પરમાણવીય આયન હતા, એમાં તો કોઈ આપણને ઇશ્યુઝ નહોતો, કારણ કે તરત ખ્યાલ પડે N -3 એટલે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે છે। પરંતુ આમાં કોણ મેળવે છે કોણ ગુમાવે છે એ પ્રોપર આપણને ખ્યાલ પડતો નહીં। સો ધેટ અહીંયા આગળ એમોનિયમ NH4 છે એ હાલ તમારે સમજી લેવાનું છે। એકચ્યુઅલી એવું બને છે, આ એમોનિયાની ફોર્મ્યુલા છે, એક સ્ટ્રક્ચર તમને સમજાવી દઉં। આ એમોનિયા છે NH3, નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, એમાં નાઇટ્રોજન -3 ઉપર છે, ત્રણેય હાઇડ્રોજન +1 +1 +1 ઉપર છે। તો અત્યારે આનો ટોટલ ચાર્જ 0 થાય છે, જુઓ +1 +1 +1 એટલે ટોટલ +3, નાઇટ્રોજન ઉપર -3, ટોટલ ચાર્જ 0 થયો। પરંતુ આની સાથે એક હાઇડ્રોજન પ્લસ નવો જોડાય છે, એક નવો હાઇડ્રોજન પ્લસ જોડાય છે, ટોટલ ગણતરી મારીએ તો શું થશે, તો કે +1 +2 +3 અને +4, +4 -3 એટલે ટોટલ +1 આવશે। તો સૂત્ર શું બન્યું, NH3 ના બદલે નાઇટ્રોજન સાથે 4 હાઇડ્રોજન એટલે કે NH4 અને પ્લસ ક્રિએટ થશે। પહેલા એમોનિયા હતું, હવે હાઇડ્રોજન જોડાઈ ગયો એટલે એમોનિયમ બની ગયું। યાર મેક્સિમમ ડેપ્થ પકડો, આઈ હોપ સમજાતું હશે, ક્લિયર? તો હવે એ NH3 માંથી શું બની ગયો, NH4 પ્લસ બની ગયો, તો આને આપણે એમોનિયમ તરીકે ઓળખીએ છીએ। એ પછી સંયોજકતા +2 લઈએ, +2 પોસિબલ જ નથી, +1 જ બહુપરમાણવીય આયનમાં +1માં આ એક જ પોસિબલ છે, બહુપરમાણવીય આયનમાં +2 ક્યાંય પોસિબલ નથી, હવે બધું માઇનસમાં, સંયોજકતા -1। પહેલા કહી લીધી આપણે +1, હવે આપણે લઈએ છીએ -1। સો -1 ની અંદર ઘણા બધા આયન છે, એક હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ સમજો, હાઇડ્રા ઓક્સાઇડ એટલે કે આમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનો સમાવેશ થશે, ઓ એચ માઇનસ। સ્ટ્રક્ચર જોવું છે, સ્ટ્રક્ચર આ રીતનું હશે, ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન -2 પર છે, હાઇડ્રોજન +1 પર છે, એટલે ટોટલ -1 આવશે, એટલે ઓ એચ ની ઉપર -1 લખી શકાય, આ તેનું સ્ટ્રક્ચર થયું। ચલો હાઇડ્રોક્સાઇડ પછી જોઈએ તો નાઇટ્રેટ, નાઇટ્રેટમાં થશે NO3-, નાઇટ્રેટ પછી આવશે નાઇટ્રાઇટ, નાઇટ્રાઇટમાં થશે NO2-, ક્લિયર? નાઇટ્રેટ માઇનસ છે, નાઇટ્રાઇટ માઇનસ છે, એ પછી આવશે હાઇડ્રોજન કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે HCO3-, આનું નામ છે હાઇડ્રોજન કાર્બોનેટ, સમજો છો? તો આ બધા -1 સિચ્યુએશન ધરાવે છે, આઈ હોપ ભેગું નહીં થતું હોય, હાઇડ્રોજન કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે HCO3- થશે, ક્લિયર છે મારા વાલો? તો બહુ સિરિયસલી આઈ હોપ ફોકસ કરીને, અનવેવરિંગ ફોકસ કરીને તમે સ્ટડી કરતા હશો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। સ્ટ્રક્ચર જવા દઉં છું, પોઝ કરીને લખવું હોય તો લખી લો, 3 2 1। ચલો હવે પછીની સંયોજકતા -2 પર જઈએ, કેવી સંયોજકતા -2, સો હવે લખું છું સંયોજકતા -2, જોઈ લેજો બધા બધા આયનો જોયા, એ બધે બધા એક કરતા વધારે પરમાણુઓ ધરાવે છે, ફરીવાર બધે બધા આયનો એક કરતા વધારે પરમાણુઓ ધરાવે છે, 2 2 2 2 2 1 2 3, હું ટાઈપ કહું છું, ટાઈપ એક કરતા વધારે ટાઈપના, સમજો છો? આમાં બે ટાઈપ છે, નાઇટ્રોજન અને ઓક્સિજન। ચલો સંયોજકતા -2 તરફ જઈએ, -2 સંયોજકતા કોની કોની છે, તો કે એક છે કાર્બોનેટ, કોણ છે? કાર્બોનેટ, કાર્બોનેટ CO3-2, પછી છે સલ્ફેટ,
एसओ फोर माइनस टू, पची छे सल्फाइट एसओ थ्री माइनस टू, क्लियर। तो आ रीते आटली संयोजकताओ जोवा मळशे, अने ए पछी जोईए संयोजकता माइनस थ्री, संयोजकता माइनस थ्री होई एवं लिस्ट, तो एमा आवशे फोस्फेट पीओ फोर माइनस थ्री, पीओ फोर माइनस थ्री, क्लियर छे। चलो नोट डाउन करी लियो, अहींया आगळ संयोजकतानो लिस्ट छे ए संपूर्णपणे कम्प्लीट थयुं छे। स्ट्रक्चर जोई लईए एकाद वार, पहेला सीओ थ्री नुं स्ट्रक्चर, सी सिंगल बॉन्ड ओ, ओ अहींया आवशे डबल बॉन्ड ओ, आ प्लस चार पर छे अने त्रणेय ऑक्सिजन छे ए माइनस बे पर छे, एच टू सीओ थ्री, हा त्रणेय ऑक्सिजन केटला उपर छे, माइनस बे माइनस बे माइनस बे, એટલે કે ગણત અહીંયા એક્ચ્યુઅલી હાઇડ્રોજન એક એક જોડાયેલા હોય એટલે ઓક્સિજન એ સમયે માઇનસ એક ઉપર હોય, એવું એવું સમજો નહીં, અત્યારે અહીંયા આગળ કંઈક જોડાયેલું હોવું જોઈએ બરાબર, પણ એ નથી એટલે અત્યારે માઇનસ બે ગણ્યા છે, બાકી ત્યાં યાદ રાખજો માઇનસ એક આવશે। ગણતરી કરીએ, પ્લસ ચાર માઇનસ બે માઇનસ બે માઇનસ બે, પ્લસ ચાર માઇનસ છ એટલે ટોટલ ચાર્જ કેટલો આવ્યો, માઇનસ બે, સમજો છો વાતને। એ જ રીતે એસઓ ફોર નું સ્ટ્રક્ચર જોઈએ, આ સ્ટ્રક્ચર એ માત્ર તમારી સમજૂતી માટે, સમજૂતી માટે તમારી માહિતી માટે છે, એસ ડબલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ, અહીંયા આગળ બે હાઇડ્રોજન કે કંઈક જોડાયેલું હોય। અત્યારે આ ઓક્સિજન છે, પહેલાં તો સલ્ફરની વાત કરીએ, તો સલ્ફરની પોઝિટિવ છ હોય, દરેક ઓક્સિજન નેગેટિવ બે પર હોય, સલ્ફરની સંયોજકતા પ્લસ છ છે, ઓક્સિજનની માઇનસ બે છે। સર તમે તો કીધું હતું કે ત્રણ હોય તો જ ઓક્સિજન ગુમાવે, ત્રણ હોય તો જ ઇલેક્ટ્રોન ગુમાવે, આ કેસ બધા એક્સેપ્શનલ છે, અપવાદરૂપ કેસીસ છે બરાબર, હું બહુ ડીપમાં લઈ ગયો છું, અગિયાર સાયન્સની અંદરની બધા સ્ટ્રક્ચર આવે છે, એટલે અત્યારે આને પ્રોપરલી તમારે સમજવાના છે। ચલો સલ્ફર પોઝિટિવ છ પર છે, ઓક્સિજન માઇનસ બે માઇનસ બે માઇનસ બે માઇનસ બે, છ માઇનસ આઠ, ટોટલ ચાર્જ કેટલો કેરી કરશે, માઇનસ બે, આઈ હોપ દેખાતું હશે, ઓકે ટેન્શન નથી, ક્લિયર થાય છે। ચલો પીઓ ફોર માઇનસ થ્રી, પી ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ, અહીંયા આગળ એક ઓક્સિજન છે એ માઇનસ બે પર માઇનસ બે પર માઇનસ બે પર માઇનસ બે પર, બધા ઓક્સિજન છે એ માઇનસ બે ઉપર હશે, જ્યારે ફોસ્ફરસ પોતે છે એ પ્લસ પાંચ પર હશે, માઇનસ આઠમાંથી પ્લસ પાંચ જશે એટલે ટોટલ સ્ટ્રક્ચરની ઓક્સિડેશન અવસ્થા છે એ માઇનસ ત્રણ આવશે, એવું કહી શકો કે ટોટલ સંયોજકતા છે એ માઇનસ ત્રણ આવશે। સમજો છો આ બધા આંકડા સમજાવ્યા કેમ, ઉપર કેમ માઇનસ આવે, તત્વમાં તો ગઈકાલે સમજાવેલું કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એને મેળવે, પણ જ્યારે બહુપરમાણવીય આયન જનરેટ થતો હોય ત્યારે એ આ રીતે વર્ક કરતો હોય છે, ભૂલ ના પડે મિત્રો, ક્લિયર છે। ચલો ફાઇનલી જેટલું છે એ બધું નોટ ડાઉન બહુ સારી રીતે વ્યવસ્થિત સમજ્યા હશો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી સારો એવો વર્ક કરો, સારો એવો રીડ કરો, ગુડ લક ટુ ઓલ, ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ, બાકી હોય એકવાર નોટ ડાઉન કરી લેજો।